નમસ્કાર દર્શક મિત્રો, રોયલ એકેડેમી ગીરના આ ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશન એના રિલેટેડ થોડી વાતો કરવાની છે અને આપણી સાથે એ સંસ્થાના મહામંત્રી શ્રી શ્રીમાની ગૌરીશંકરજી આપણી સાથે ઉપસ્થિત છે, તો આપનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર આનંદભાઈ. જે આપણે જીઆઈએસએફમાં જે વહીવટી તંત્ર છે એના વિશે આપણે આજે વાત કરવાના છે, તો થોડા પ્રશ્નો છે એ આપને હું પૂછીશ અને દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે, અમારા જે સાથી મિત્રો છે એને પણ ખ્યાલ આવે અને આખો એ પ્રમાણે આપણો દોર આગળ વધારવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે કે સરકારશ્રીની ભૂમિકામાં શું છે? નમસ્કાર. 1997માં પૂર્વ રાજ્ય સરકારશ્રીએ ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી સોસાયટીની ભૂમિકા કરવામાં આવી. એનો મુખ્ય આશય કે જીઆઈએસએફ જવાનોને પૂર્ણ રોજગારી મળે અને એ આશયથી જે સરકારી વિભાગોમાં પાર સરકારી બોર્ડ કોર્પોરેશન તમામ વિભાગો જે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચાલતી હોય એ એજન્સીને હટાવી ઓનલી વન જીઆઈએસએફ જવાનોને તૈનાત કરવાનો એક હેતુ હતો. બીજો હેતુ એ હતો કે ગુજરાતની અંદર બહારના વિસ્તારમાં જે આઈએસ સંસ્થાઓ ચાલી રહી છે, આતંકવાદી પ્રવૃત્તિ જે ચાલી રહી છે એને દૂર કરવા, એને નાથવા માટે જીએસએફને એક દળ ઉભું કરવામાં આવ્યું હતું અને આ દળ એ તમામ જીએસએફ જવાનોને પૂર્ણ રોજગારી મળે તેવા આશય સાથે આ ગુજરાત સરકારશ્રીનો એક મીટિંગ. બરાબર છે. હવે આગળ વધતા બીજો પ્રશ્ન છે કે આમાં ગવર્નમેન્ટ બોડી શું ભાગ ભજવે છે? જ્યારે 1997 ની અંદર આ જે સંસ્થા સોસાયટી ઉભી કરવામાં આવી અને આ સોસાયટી 1860 ના એક્ટ મુજબ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને આ રજીસ્ટ્રેશન કરવા માટે અને સરકારશ્રી ગવર્નિંગ બોડી એક ઉભી કરવામાં આવી કે જેથી આ સંસ્થાનું વ્યવસ્થાપક રીતે સારું સંચાલન થાય તે માટે ગુજરાત સરકારશ્રીએ આઈએસ આઈપીએક્સ કક્ષાના લેવલના જે આ ગવર્નિંગ બોડી આ સંસ્થાઓની નિમણૂક એક કમિટી બનાવવામાં આવી હતી અને આ કમિટી એ અમારા જીએસએફ જવાનો માટે એક સારું પાયારૂપ બની રહે અને સારું વ્યવસ્થા બની રહે એ આશય સાથે આ ગવર્નિંગ બોડી ઉભી કરવામાં આવે. પછી આમાં જે ગાડીઓ અને ઓફિસની ફાળવણી કરવામાં આવે છે, હા, આમાં જે સંસ્થામાં અમારા સરકારી ગાડીઓ અને ફાળવણી કરવામાં આવી છે, જો સરકારી ગાડી ફાળવણી કરવામાં આવી હોય અને એક વ્યવસ્થાના ભાગરૂપે તો અમારા જીએસએફ કર્મચારીઓનો પણ પગાર વધવો જોઈએ, બીજા લાભ મળવા જોઈએ અને આ સાથે સાથે સંસ્થા તો સરકારી ગાડીઓનો ઉપયોગ કરતા હોય તો અમારા જે જીઆઈએસએફ જવાનો માટે એક ટ્રેનિંગ સેન્ટર હમણાં ઊભું થવું જોઈએ અને એક આવાસ રહેવા માટે પણ ઊભું થવું જોઈએ. આવાસ ન મળે તો આવાસ એલાઉન્સ પણ મળવું જોઈએ એવું અમારા કર્મચારી અને યુનિયનનો આશય છે. તો બીજો એક પ્રશ્ન પણ છે કે જે આ સંસ્થા છે જીઆઈએસએફ એનું રજીસ્ટ્રેશનની કઈ રીતે કરવામાં આવ્યું? જ્યારે 1997 ની અંદર 1860 ના એક મુજબ સોસાયટી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ત્યારબાદ અમારા મૂળભૂત કર્મચારીઓ 2005 સુધી અમને સેમી ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે અમને અમારી ભરતી પણ કરવામાં આવી હતી અને 2005 પછી આ સંસ્થાએ એક
પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી એજન્ટનું લાઇસન્સ લઈ અમારી સાથે ગુમરા કરી અને સંસ્થાનો વધુ લાભ લેવો હોય ત્યારે આ સંસ્થા એક બાજુ એમ કહે છે કે આ સંસ્થા સરકારી છે, જ્યારે કર્મચારીઓને આપવાનું થાય ત્યારે આ સંસ્થા એમ કહે છે તમે પ્રાઇવેટ છો એટલે અમને લઘુત્તમ વેતનના ધારા હેઠળ નહીં આવવા છતાં એ જ ઉપાય અમે નથી આપતા છતાં અમને એક બિન કુશળ તરીકે અમને પગાર મળી રહ્યો છે, ખરી રીતે અમને લઘુત્તમ જગ્યાએ અતિ મહત્વનો પગાર મળે એવા આશય સાથે અમે પણ અમે સંતાને અને સંતાને રજૂઆત કરી ચૂક્યા છીએ. તો આગળ વખતે બીજો પ્રશ્ન છે સાહેબશ્રી કે સ્થાવર મિલકત અને જે ઓડી વિશે જે છે એની વિશે વાત કરી. હા, આ સંસ્થાનું જે ઓડિટ થવું જોઈએ એ સરકારી નામે થવું જોઈએ પણ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા થયેલું છે. અમારા જે માસિક પગાર એગ્રીમેન્ટના બિલ પ્રમાણમાં અમારા 23,600 બિલ બને છે, જ્યારે એની કપાત એટલે પીએફ, પીએસઆઈ, ગ્રેજ્યુટી, ઈએલડીઆઈ અને જે અન્ય ટેક્સો અમારા કપાત થઈ રહ્યા છે અને એ કપાતમાંથી અમને 11,000 થી 12,000 નું માનદ વિતરણ મળી રહ્યું છે. બાકીના નાણાં ક્યાં જાય છે સરકારમાં જતા હોય તો સરકારની રાહે અમને પણ લાભ મળવો જોઈએ, પગાર વધારવો જોઈએ. પણ સરકારને અમે ઘણી રજૂઆત વાત કરી ચૂક્યા છીએ પણ અમને કોઈ પણ અમારી યુનિયનના લીડરોની કંઈ વાત સાંભળતા નથી અને મન સુધી રીતે અમોને કર્મચારીના હિત માટે લડીએ છીએ ત્યારે અમોને દૂર દૂરના જિલ્લાઓમાં અમારી બદલી કરી દેવામાં આવે છે. ખરી રીતે આ સંસ્થાની અંદર જે ચાર્ટર્ડ એકાઉન્ટની જગ્યાએ સરકારી રાહે જો ઓડિટ થતું હોય તો આ સંસ્થાનું મેનેજમેન્ટ સારું થઈ શકે અને અમારા મિત્રોની અને અમારા યુનિયનની એટલી રજૂઆત છે કે આ ચાર્ટર્ડ એકાઉન્ટની જગ્યાએ સરકારી ઓફિસરની નિમણૂક થાય એવી અમારી ઈચ્છા છે. બીજું તમને એલાઉન્સ કેવી મળે છે? બીજું અમને એલાઉન્સ એટલે ડ્રેસ એલાઉન્સમાં મળે છે. અહીંથી જે સંસ્થામાં અમારી સંસ્થા અહીંથી એલાઉન્સના ટકાવારી લઈ લેવામાં આવે છે અને એ ટકાવારી અને પછી અમને એલાઉન્સના કાં તો અમને રૂપિયા રૂપિયાથી મળતું હોય છે કાં તો અમને ડ્રેસ આપવામાં આવતા હોય છે બરાબર અને એમાં પણ ઘણી બધા કૌભાંડ થયેલા છે અને આ કૌભાંડને અમે ઉજાગર કર્યા હતા અને હવે પછી અમને એલાઉન્સનો જે લાભ મળી રહ્યો છે એ અમને લાભ પૂરો મળવો જોઈએ. પછી જે તમને આ પગાર ભર સમાવ લે છે એ પ્રમાણે તમને કેટલા ટેક્સ કપાય છે અને કેટલા યોગ્ય છે? હવે અમેની સંસ્થામાં અમારી સરકારી જે સંસ્થા છે એ સંસ્થા સરકારી જ્યાં જીએસએફ જે સેવા બજાવી રહ્યા છે અને એ સેવા બજાવી રહ્યા છે અને તેમાંથી અમારા સર્વિસ ટેક્સ, સેન્ટર ટેક્સ, જીએસટી ટેક્સ, જીએસટી કેન્દ્ર સરકારનો ટેક્સ, જીએસટી ગુજરાત સરકારનો ટેક્સ એટલે 9-9% જે જીએસટી ટેક્સ કાપી રહી છે બરાબર અને એ જીએસટી ટેક્સ એ ખરી રીતે અમને લાગુ પડે નહીં કારણ કે આ સંસ્થા વેપારીકરણ નથી. તો અમને અમારા કર્મચારીના પગારમાંથી ખરી રીતે જીએસટી ટેક્સ ખરી રીતે ના કાપવું જોઈએ અને સીધો સીધો પગાર અમારા કર્મચારીને મળવો જોઈએ. પછી આપણે જે 2003 નો ઠરાવ છે રાજ્યપાલ દ્વારા એ શું છે? સર, 2003 નો ઠરાવ રાજ્યપાલનો હુકમ એવો છે કે જ્યાં જ્યાં સંવેદનશીલ કચેરી હોય, બોર્ડ હોય, નિગમ હોય, કચેરી હોય, અર્ધ સરકારી હોય, બોર્ડ હોય, આ તમામ જગ્યાએ રાજ્યપાલના હુકમથી જ્યાં જ્યાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચાલતી હોય ત્યાં એની જગ્યાએ અમારા જીએસએફ વગર ટેન્ડરે અમને આ સેવા બજાવવાની હોય છે પરંતુ આનું પણ રાજ્યપાલના હુકમનું પાલન થતું નથી. અમુક કલમ પેટા કલમ સુધારો થાય કારણ કે અમુક જે જગ્યાએ જે પોઈન્ટ બંધ થઈ જતા હોય છે અને એ પોઈન્ટ બંધ થઈ ગયા છે ત્યારે અમારા જે
ઇનિશિયેશન ગાર્ડ ફાધર પડી જાય છે અને ફાધર પડે અને ત્યારે એનો ઓર્ડર લેવા માટે અમારો ઓફિસે જવું પડતું હોય છે અને જગ્યા હોય તો ઠીક વાત છે મહિનો બે મહિના છ મહિના પણ થતા હોય છે જેથી થાકીને અને બહારના ઝુંડાઓ પણ નોકરી કરી પડતી હોય છે અને ઘણા એવા છ મહિના વર્ષ ફાધરના મહિનાઓ પડી જતા હોય કાં તો વર્ષ પર થઈ જતું હોય છે આનો પણ એક સુધારો વધારો થાય આના પણ જે ફાધર પડેલા દિવસો વર્ષો પગાર મળે એવી રીતે જો કોઈ થાય અમારા રિન્યુઅલમાં તૈયાર થાય પછી બીજી એક વાત આપણે જાણવા મળી છે કે અમારા જીઆઈએસએફમાં જે ઉપરી અધિકારીઓ છે મનસુખી રીતે વર્તન કરે છે એના વિશે તમારા શું મનસુખી રીતે વર્તન એટલે કે અમારો એક એસોસિયેટ છે અમારા એસોસિયેટ એટલે કર્મચારીના હિતની લડત લાવી પડે એટલે કાં તો અમને કાયદાકીય રીતે ફસાઈ દેવા માંગતા હોય છે અમને અમારી બદલીઓ જોતા ચારસો આઠસો કિલોમીટર સુધી અમારે બદલી કરી દેવામાં આવે છે બીજા બે યુનિટ ચાલી રહ્યા છે એ પણ એ અમુક મારે ધારણા મુજબ અમે ત્રણ યુનિયન જ્યારે કર્મચારી હિતની વાત આવે કર્મચારી હિતની લડાઈ આવે ત્યારે અમે ત્રણ યુનિયન એક જ દિશા તરફથી અમે લડત કરતા હોય છે પરંતુ અમને જે સંતા જેથી અમને માનસિક આર્થિક રીતે ઘણું શોષણ થતું હોય છે અને આટલા ટૂંકા પગારની અંદર અમને એટલી જોગવાઈ પણ નથી કરતા કે આ લોકો ક્વાર્ટર્સ મળવું જોઈએ તો ક્વાર્ટર્સ ના મળે તો પણ એનો મકાન એનાઉન્સ મળે તો થોડી રાહત મળે તો બહારના જિલ્લાની અંદર જો અમને બદલી કરી દેવામાં આવે એ રીતે અમને કનેક્શન એનાઉન્સ મળવું જોઈએ એ કનેક્શન એનાઉન્સ નથી મળતું અને જે કંઈ પીએટીએમાં હોય બધું મળવું જોઈએ એ પણ એમને આપવું જોઈએ અને શૈક્ષણિક અમારા બાળકોને આટલા ટૂંકા પગારની અંદર સારું શિક્ષણ પણ અમે આપી શકતા નથી એટલે સામાજિક રૂપનો ખર્ચ પણ લોન પણ ઉપલબ્ધ થવી જોઈએ આ સંસ્થાની અંદર જો આટલી જોગવાઈ ઊભી થતી હોય અને આટલા લાભ મળતા હોય તો કર્મચારીઓના જીવન જીવવામાં કોઈ ખૂબ જ સરસ વાત કરી તમે કે આ બધી વસ્તુઓ તમને મળવી જોઈએ કે જેનાથી તમારું સામાજિક ધોરણ પણ સુધરે બીજું એક છે કે આ જે સંસ્થા છે એ કોઈ માલિકી હસ્તક છે કે કઈ રીતે છે આ સંસ્થા હું આગળ કહી ચૂક્યો છું આ સંસ્થા એક નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરી રહી છે દર પાંચ વર્ષે આ સંસ્થાની અંદર અને એક સીઓ તરીકે વહીવટ તરીકે અને સરકારના ધારા ધોરણ પ્રમાણે એ અન્યની નિમણૂક કરવામાં આવે છે બરાબર અને આ સંસ્થાના કોઈ માલિક નથી પાંચ વર્ષ પછી બીજો કોઈ સીઓ સાહેબ આવે ત્યારે કે બીજા કોઈ સીઓ સાહેબ આવે પણ આ સંસ્થાના કોઈ માલિક નથી તો આ સંસ્થાના માલિક બનાવવા માટે બસ સરકારશ્રીએ આ સંસ્થાની અંદર ચાલુ સરકારી અધિકારીની નિમણૂક થાય ગૃહ વિભાગમાંથી થાય અને અને જે આ સંસ્થાની અંદર જે એકાઉન્ટ અધિકારી છે એકાઉન્ટની જેમ કે સરકારી રાહત થતું હોય તો અમારા જીએસએફ જવાનો જે જીવન નિર્વાહ ચલાવવા અને સામાજિક અને જે આર્થિક વિકાસનો ગ્રોથ ઊંચો રહે એ માટે અમે પણ સરકારનો અનુરોધ કરી છે કે આ સંસ્થાની અંદર ચાલુ સરકારી અધિકારીની નિમણૂક થાય એ મારી ઈચ્છા છે અને જીએસએફને જેમ એમઆઈએસએફ છે સીઆઈએસએફ છે એની એનો એમની અલગ રીતે જે સરકારી ધારાધોરણનો અલગ રીતે દરજ્જો છે એ રીતે અમારા જીએસએફને અલગ દરજ્જો મળી અને કાર્યરત થાય એવી અમારા હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરવામાં આવી છે અને અમારી સંસ્થાએ કોર્ટનું પણ અનાદાર કરવામાં આવ્યું અમારે જ્યાં સુધી સર્વિસ લેટર જાણી રહ્યું છે પાંચમા સત્તા પ્રકાર પંચની અંદર જ્યાં સુધી પાંચમું સત્તા પ્રકાર પંચ ન મળે ત્યાં સુધી અમોને લઘુત્તમ વેતન ધારા પ્રમાણમાં અતિ
મહત્વ નો પગાર મળે એવી અમારે રજૂઆત કરી ચુક્યા છે. આજ સુધી અમારી સંસ્થાના અધિકારી આજ દિન સુધી પણ સરકારને અમારા કર્મચારી હિતને કોઈ રજૂઆત કરી નથી. કારણ કે ગવર્નિંગ બોડીની અંદર અમારા સીઓ સાહેબ પણ એક ગવર્નિંગ બોડીનો એક ભાગ છે, એક સભ્ય છે. એટલે અમારા જીએસએફનું અર્થતંત્ર વિકાસ થાય, જીએસએફના તમામ જીએસએફ જવાનોના પરિવારો સુખાકારીમાં વધારો થાય એવું મારું ધ્યાન દોરી અને હું તમામ મારા સરકારના અધિકારી છે અને સરકારશ્રીને હું નામ દઉં. ખૂબ જ સરસ તમે વાતો કરી, તો એ બદલ આપને સૌ દર્શક મિત્રોને એક વાત કહેવાની છે કે જ્યાંની પરિસ્થિતિ છે અત્યારે, જે મુશ્કેલી છે, તો બધા એના વિડીયો શેર કરે અને આ જે પ્રોબ્લેમ છે એનું જલ્દી જલ્દી નિરાકરણ આવે એવી પ્રાર્થના, અને દરેક અધિકારીઓને પણ આ વિડીયો પહોંચાડો કે જેથી આમાં કંઈક કાર્યવાહી આગળ કરી શકે. અને જીઆઈએસના દરેક કર્મચારીને પોતાનો જે પગાર ધોરણ છે, જે એના અલાઉન્સીસ છે, એ બધું મળી રહે એટલે આપણે વિનંતી કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. એના પ્રશ્ન અવશ્ય થાય જલ્દી જલ્દી યોગ્ય. ધન્યવાદ.